દીવના સાઉદવાડી ખાતે ચંદ્રેશ્વર મહાદેવ મંદિરનો 8મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે રક્ષાબંધનના દિવસે સાઉદવાડી સ્થિત ચંદ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે 8મો પાટોત્સવ નિમિત્તે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પાટોત્સવ નિમિત્તે લઘુરુદ્રની સાથે સમુદ્ર પૂજન, શોભાયાત્રા, મહાયજ્ઞ વગેરેનું ભવ્ય આયોજન થયું હતું. આ યજ્ઞનું પૂજન શાસ્ત્રી હિતેશભાઈ દ્વારા કરાવવામાં આવ્યું હતું. ચંદ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારથી જ પાટોત્સવને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો. પૂરા દિવસ ધાર્મિક કાર્યક્રમ બાદ સાંજે બીડું હોમીને યજ્ઞની પૂર્ણાહુતિ કરી હતી. આ સમગ્ર પાટોત્સવનું આયોજન શ્રી સમસ્ત વાડી વિસ્તાર કોળી સમાજ સાઉદવાડી દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા સમાજના પટેલ, શંકર ભગવાન સહિત સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
ઓમ નમઃ સંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવકરાય ચ. વાડી વિસ્તારના સાઉદવાડી પ્રદેશમાં આ ચંદ્રેશ્વર મહાદેવનું મંદિર અને એનો 8મો પાટોત્સવ અને હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનું આયોજન સમસ્ત વાડી વિસ્તાર કોળી સમાજ દ્વારા કરવામાં આવ્યું છે. આ મંદિરનો સ્થાપના દિવસ રક્ષાબંધન શ્રવણ નક્ષત્ર યુક્ત મુહૂર્તમાં હોવાથી આજે પ્રતિ વર્ષની જેમ સમુદ્ર પૂજન, બ્રાહ્મણો દ્વારા નૂતન યજ્ઞોપવિત ધારણ અને ભગવાન ચંદ્રેશ્વર મહાદેવનું સાનિધ્ય, એક બાજુ સમુદ્ર અને એક બાજુ મહાદેવજી, આજુબાજુનું રામ મંદિર, કૃષ્ણ મંદિર, હનુમાનજી અને ગણપતિની બહુસ્તૃત સુંદર મૂર્તિઓ અહીંયા છે મકરાણા પથ્થરમાંથી, અને સમગ્ર વાડી વિસ્તારનું આ આસ્થાનું એક સ્થાન છે. પ્રતિ વર્ષ શ્રાવણીના દિવસે અહીંયા હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનું આયોજન થાય છે અને શ્રાવણ માસ દરમિયાન આ સમગ્ર વિસ્તાર ભારે ભક્તિ, આસ્થા અને શ્રદ્ધાયુક્ત રીતે ભગવાન ચંદ્રેશ્વર મહાદેવની પૂજા કરે છે. Thank you.